गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम वंस अगेन दी आदर्श हाई स्कूल बापूनगर अहमदाबाद। स्टूडेंट, आपणे फरीथी एक वखत स्टैंडर्ड 12 यूनिट 4 द एडजस्टमेंट जे चैप्टर ज्यांथी बाकी हतु एने कंटीन्यू करिए। सो रेडी, पेन नोटबुक लईने जे हार्ड वर्ड्स आवे एने तमे लखवाना प्रयास करजो। सो आपणे स्टार्ट करिए विद्यार्थी मित्रों। द शिफ्ट वॉज अ ग्रेजुअल, आ बदलाव क्रमशः, ग्रेजुअल एटले क्रमशः अने धीरो हतो। आई डीड नॉट पे मच हीड टू इट दैट फर्स्ट डे, बट लेटर इट बीकेम, लेटर एटले पछी, बीकेम मोर एविडेंट। अहीं एवं कहे छे मित्रों, मैं प्रथम दिवसे बहु ध्यान नहोतुं आप्युं, परंतु पाछळथी ते वधु स्पष्ट बनतू गयो। बराबर ने? एनोधर डे एटले बीजो एक दिवस। आई कॉस्ट हिम टेकिंग नानीज कफ सीरप, मैं तेमने नानी ना जे कफ सीरप, उधरसनी जे दवा आवे ने एने कफ सीरप कहेवामां आवे छे, के कफ सीरप लेता कावचनी पकड़ी एने, एमने नानीनी कफ सीरपनी जे दवा हती ए लेता पकड़ी। ही वॉज अमेजरिंग इट बाय अ कैप फूल, एटले ही वॉज मेजरिंग इट बाय अ कैप फूल। एटले अहीं एवं कहे छे मित्रों, नानी जेम हमेशा करती थी तेमज ते दवाना शीशीना ढाकणा भरीने तेनू माप लेता हता। एक्जेक्टली द वे नानी यूज टू, जेम नानी हमेशा करती हती, मेजरिंग एटले माप लेव, कैप फूल एटलो ढाँकड़ो भरीने। बराबर ने? जे दवानी बॉटल होय एनो ढाँकण होय जे, एनो कहे छे कैप फूल, एटले मेजरिंग एटले एने भरीने माप लेता हता। आई आस्क्ड हिम, मैं तेमने पूछ्यू, व्हाट्स दैट यू आर डूइंग, आ तमे शू करी रह्या छो। हवे आगळ जोईए विद्यार्थी मित्रों। વોટ આઈ સપોઝ ટુ ડૂ ધેમ, હા તો પછી બીજું હું કરું પણ શું, એટલે એવું જવાબ આપે છે નાના। ધીસ દમન કફ જસ્ટ ડઝ નોટ લેટ અપ, આ હઠીલી ઉધરસ ઓછી જે છે થતી જ નથી। એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ phrase that nani would have used, e barabar eva j shabd prayog hato je nani karti hati, nani evi j rite vat karti hase, etle nana je che e evi rite barabar ena j shabdo ma e kahe che ke e barabar eva j shabd prayog hata je nani karti hati। he pushed, te atakya, પુસ્ટ એટલે અટક્યા, થ્રીવ મી અ લુક એન્ડ સેડ, અને મારી ઉપર એક નજર ફેંકીને, થ્રીવ એટલે ફેંકીને, અને સેડ એટલે કહ્યું, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, જ્યારે આ શીશી પૂરી થઈ જાય, ઓવર એટલે ગેટ બોટલ્સ ઓવર, જ્યારે આ શીશી પૂરી થઈ જાય, ગેટ મી અ ન્યુ વન, મને એક નવી લઈ આપજે એવું કહે છે। આઈ વોઝ લિટિલ ટેકન અબેક, મને આશ્ચર્ય થયું, આઈ વોઝ લિટિલ ટેકન અબેક, મને આશ્ચર્ય થયું। આઈ હેડ નેવર હિયર્ડ હિમ કફિંગ, મેં ક્યારેય પણ એમને, એટલે કે નાનાને
ઉધરસ ખાતા સાંભળ્યા જ નહોતા. એટલે મેં ક્યારેય પણ આજ સુધી નાનાને ઉધરસ ખાતા સાંભળ્યું નહોતું. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ સો હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. અહીંયા એવું કહે છે મિત્રો, પરંતુ આ આંચકો તો તેની તુલનામાં ક્યાંક નહોતો જેમાં એમણે થોડાક દિવસો બાદ મને આપ્યો હતો. એને કે આ તો બધું બહુ ઓછું હતું, એના થોડાક દિવસ પછી મને એક બહુ જોરદાર આંચકો લાગ્યો. એ કેવી રીતે લાગ્યો એ આગળની સ્ટોરી આપણે વાંચીએ એટલે ખ્યાલ આવશે. આઈ ટોલ્ડ હિમ, મેં એમને કહ્યું, નાના લેટ્સ ગો ટુ અ સલૂન, ચલો નાના આપણે કોઈ વાળંદની દુકાને જઈએ. હેર સલૂન એટલે વાળંદની દુકાન. યુ નીડ અ હેર કટ, તમારે વાળ કપાવવાની જરૂર છે. આઈ ઇન્સ્ટેડ, વળી આગ્રહ કરતા કહ્યું, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, તો જો તમે જવા ઈચ્છતા ના હો તો, ડોન્ટ લાગ્યું છે એટલે તમે જવા ઈચ્છતા ના હો તો, દેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ, તો હું વાળંદને ઘેર જ બોલાવી લઉં. બરાબર, બાર્બર એટલે વાળંદ, ઘેર બોલાવી લઉં એવું કહે છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હી ડીડ નોટ ઇવન અ બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ, આ સમય તેમણે મારી સામે જોવાનું પણ ન લીધી. હી બિગેન ટુ શેક હિઝ હેડ, શેક એટલે માથો હલાવ, શેક હેડ એટલે માથો હલાવ થાય છે. નો નો હી વિલ કિલ મી, અને કહે છે તે તેમનું માથું હલાવીને ના પાડવા લાગ્યા અને ના ના એ તો મને મારી જ નાખશે. હવે આગળ જોઈએ મિત્રો. હી ડઝ નોટ લાઈક માય હેર કટ શોર્ટ, હી વિલ નેવર અપ્રૂવ. હવે કહે છે તમને હું ટૂંકા વાળ કપાવું તે ગમતું જ નથી, તે મને પરવાનગી ક્યારે નહીં આપે. હી વિલ નેવર અપ્રૂવ, તે મને પરવાનગી, અપ્રૂવ એટલે પરવાનગી, ક્યારે પણ નહીં આપે. નેવર એટલે નકાર થઈ ગયો. હવે હી ઇન્ટોનેશન, એટલે ઇન્ટોનેશન્સ એટલે થાય છે અવાજમાં ઉતાર ચઢાવ આવે છે ને વિદ્યાર્થી મિત્રો, એ થાય છે. હિઝ ઇન્ટોનેશન વોઝ અનસલ એક્ઝેક્ટલી લાઈક નાનીઝ, નાનીની જેમ જ એ સમય તેઓ નાકમાંથી બોલતા હતા. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ, એવું લાગતું હતું કે જાણે નાના નહીં પણ નાની બોલતા હોય. આઈ મૂવ બેક એ લિટિલ વરિડ, હું થોડું ચિંતિત હતો, બનીને ચિંતિત હતો અને પાછળ હટી ગયો. આઈ હેડ એ ફ્રેન્ડ ડૉક્ટર કે ડી કામલે, એ અ ફિઝિયા આર્ટિસ્ટ એટલે થાય છે મનોરોગના જે નિષ્ણાંત હોય એને કહેવામાં આવે છે, કે મનોરોગના નિષ્ણાંત ડૉક્ટર કે ડી કામલે મારા મિત્ર હતા. આઈ કોલ્ડ હિમ ઓવર, મેં તેમને બોલાવી લીધા. આઈ કોલ્ડ હિમ ઓવર એટલે મેં તમને બોલાવી લીધા. હી ટોક ટુ નાના એટ લેન્થ ફોર આવર્સ, લેન્થ ફોર આવર્સ એટલે લાંબી વાતો કરવી થાય છે વિદ્યાર્થી મિત્રો, નોટ કરી લેજો. કે હી લેન્થ ફોર આવર્સ, હી ટોક ટુ નાના એટ લેન્થ ફોર આવર્સ, તે નાના સાથે કલાકો સુધી બહુ લાંબી વાતો કરી. મોસ્ટ ઓફ ટાઈમ નાના કેપ્ટ ક્વીટ, મોટા ભાગના સમય નાના ચૂપ રહ્યા. હી ડીડ નોટ એન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલેઝ ક્વેરીઝ,
તે મોટા ભાગના પ્રશ્નોના જવાબ ડૉક્ટર કાંબલે દ્વારા જે પૂછવામાં પ્રશ્નો આવ્યો હતો ને મિત્રો, એમના મોટા ભાગના જે પ્રશ્નો હતા એમના જવાબ આપ્યા નહોતા. બટ વેન હી ડીડ, હી સ્પોક લાઈક નાના નોર્મલી ડીડ એન્ડ હિઝ ઓન વોઇસ. પણ જ્યારે તેમણે જવાબ આપ્યા અને બોલ્યા ત્યારે તેમ નાના સામાન્ય રીતે બોલે તેવે પોતાના અવાજમાં બોલ્યા. પરંતુ બીજું કંઈક પુરાવો પણ મળ્યો. સમથિંગ એલ્સ બીકેમ એવિડેન્ટ ટુ વન ઓફ ધ અનંબરસ ક્વેશ્ચન્સ દેટ ડૉક્ટર કાંબલે આસ્ક્ડ હિમ. હી સેડ ધીસ ઓનલી સી કેન એન્સર. અહીંયા એવું જ કહે છે મિત્રો કે ડૉક્ટર કાંબલેના સંખ્યાબદ્ધ પ્રશ્નોના એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું આનો જવાબ તે જ આપી શકશે. એટલે કે કોણ આપી શકશે? નાની જ આપી શકશે એવું એ કહેવા લાગ્યા. અને પછી કહે છે મિત્રો, આઈ વિલ આસ્ક હર વેન સી કમ્સ. જ્યારે તેણી આવશે ત્યારે હું તેણીને પૂછીને કહીશ. ડૉક્ટર કાંબલે શોર્ટ બેક. ડૉક્ટર કાંબલે વળતો પ્રશ્ન તરત જ કર્યો, વેર હેઝ સી ગોન, તે ક્યાં ગયા છે? ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ ક્યુરલ્ડ અપ લિટિલ ઇન અ સ્માઇલ. તેમના હોઠોના ખૂણો ત્રાસી કરીને મો મલકાવતા કહ્યું, એટલે સ્માઇલ કર્યું છે, થોડો હસીને જવાબ આપ્યું. ઓહ, સી ડઝ નોટ રીલી એવર ટેલ મી હર વિયર અબાઉટ્સ. અરે, તેણી ક્યારે તેણીના સારા નરસી મને કહેતો નથી, એવું જવાબ આપે છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વેન નાના લેફ્ટ, નાના જ્યારે ગયા ત્યારે ડૉક્ટર કાંબલે સેડ, ડૉક્ટર કાંબલે કહ્યું, હી ડઝ નોટ અપ્રેસિવ યોર નાની એઝ ડાઈડ. નાનીના મૃત્યુ થયું છે તે વાત સ્વીકારતા જ નથી. હી હેઝ બિગેન ટુ લાઈવ અ ડબલ લાઈફ. તેમણે બેવડી વ્યક્તિત્વના, ડબલ એટલે બેવડી વ્યક્તિત્વની જિંદગી જીવવાનું શરૂ કરી દીધું છે. ઇન ફેક્ટ દેયર્સ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. હકીકતમાં તેમનામાં હવે નાનીના વ્યક્તિત્વનું અસર વધુ અને તેમના પોતાના વ્યક્તિત્વની અસર ઓછી છે. હી હેઝ બિગેન ટુ થિંક ઓફ હિમસેલ્ફ હિઝ નાની. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. જે કંઈ ઘટના બને છે તે નાની સાથે બને છે. સી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ. તે નાનીને ખોરાકની જરૂર માટે ખાય છે, તેના માટે નહીં ખાતા. સી ઇઝ ધ વન હુ ફીલ્સ થ્રસ્ટી. તે નાનીની, થ્રસ્ટી એટલે ત્રાસ લાગી હોય, ત્રસ્યો માણસ હોય એને થ્રસ્ટી કહેવાય. કે તે નાનીના ત્રસની જરૂર માટે પાણી પીવે છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેન. તે નાનીના છે કે જેમને દર્દ છે અને દવા નાની લે છે. હી ઓનલી સોલોઝ ધ પીલ્સ ઓન હર બિહાફ. તે નાની વતી ફક્ત દવા ગળે છે. સે તે નાની માટે જ ફક્ત દવાઓ
ગળે છે. પિલ્સ એટલે દવા, સોલોજ એટલે ગળવું થાય છે. હવે આગળ જે છે મિત્રો એ જોઈ લઈએ. આઈ ડ્રો ધ ગુડ ડોક્ટર, આઈ ડ્રો ધ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ. હું એ હોશિયાર ડોક્ટરને એમને ઘરે લઈ ગયો. હી સેડ દેટ નાના વોઝ સફરિંગ, સફરિંગ એટલે પ્રસાર કરવું થાય, પીડાવું થાય જે આપણે કહી શકીએ, ફ્રોમ એ શોર્ટ ડિસોકેટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. ત્યારથી મિત્રો અહીંયા એવું કહે છે કે તેમણે કહ્યું કે નાનાને એક પ્રકારનો બેવડુંયુક્ત વ્યક્તિત્વ ધરાવતું માનસિક રોગ થયો છે. તેમણે કહ્યું કે આ સ્થિતિને કે મનોચિકિત્સક વિજ્ઞાન દ્વારા બહુ જ સમજી શકાય નહોતી. અને અહીંયા કહે છે મિત્રો કે ધ કન્ડિશન વોઝ લિટિલ અન્ડરસ્ટુડ હી સેડ એન્ડ દેર વોઝ નો સ્યોર ક્યોર ઓફ ઇટ. કે અહીંયા એવું કહે છે કે અને નાના કોઈ ચોક્કસ ઈલાજ પણ નહોતો. તેમણે કહ્યું કે અમે તેનું ધ્યાન રાખીશું અને અમારા શ્રેષ્ઠ પ્રયત્નો કરીશું. વી વિલ, હી સેડ, વી વિલ કીપ ઇટ, કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ એટલે શ્રેષ્ઠ પ્રયત્નો કરીશું. બટ એટ યોર નાનાઝ એજ દેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. પરંતુ તમારા નાનાની ઉંમર જોતા કોઈ પ્રકારનો આમ ઉંમરમાં સુધારો થાય લગભગ એ શક્ય નથી. કેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે એક એજ એવી આવી જાય છે વૃદ્ધાવસ્થા, ઓલ્ડ એજ, જેમાં દરેક પ્રકારના જે ટ્રીટમેન્ટ છે એ સંભવ હોતો નથી. એ માટે ડૉક્ટર પણ અહીંયા એ જવાબ આપે છે. હવે આપણે આગળ જોઈએ. એઝ આઈ અબાઉટ ટુ લીવ, હું ત્યાંથી નીકળવા માટે જેવો તૈયાર થયો, હી આસ્ક મી, તેમણે મને એક વાત કહી. ટેલ મી વન થિંગ, એટલે હાઉ ડઝ ઇટ મેક અ ડિફરન્સ ટુ યુ વેધર ઇઝ નાના ઓર થિંગ્સ હિમસેલ્ફ ટુ બી નાની. એ વાત કહી, તમને એમાં શું ફેર પડે છે કે તેઓ નાના રહે કે પછી પોતાની નાની તરીકે વિચારીને રહે, એવું તેમને જવાબ આપ્યો. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ ઓર નાના ઓર. અને એવું કહ્યું કે એમાં શું ફેર પડવાનો કે તેઓ નાના બનીને રાયતું ખાય કે તેમની જાતને નાની સમજીને રાયતું ખાવાનું ઇનકાર કરે, રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોપરિંગ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. રિફ્યુઝ ટુ બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાની, એટલે નાની બનીને ઇનકાર કરે. લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ, તેઓ જેવું ઈચ્છે છે તેમ જ તેમને જીવવા દો, એવું ડૉક્ટરે જણાવ્યું. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ, હું રાત્રે મોડો ઘેર જઈ રહ્યો હતો. બટ પરંતુ આઈ ફીલ ક્વિટ અન્ડરસ્ટુડ એન્ડ અલોટ્સ લેટ્સ વરીડ બાય વોટ ડૉક્ટર કામલે હેડ સેડ.
ડોક્ટર કામલે જે કહ્યું હતું તેનાથી મારો બોજો હળવો થઈ ગયો હતો અને મારી ઘણી ચિંતા ઓછી થઈ ગઈ હતી. વરીડ એટલે બાય વોટ કામલે સેડ, કે જે મારી ચિંતાઓ હતી એ થોડી ઓછી થઈ ગઈ હતી. આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, મેં વિચાર્યું કે નાનાએ જેવી રીતે નાની સાથે અનુકૂળ સાધી લીધું હતું, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ, પણ તેમની સાથે એવું જ અનુકૂળ સાધવું જોઈએ. અમારે પણ તેમની સાથે એવું જ અનુકૂળ એટલે કે એડજસ્ટમેન્ટ કરીને રહેવું જોઈએ. આઈ રીચ્ડ હોમ, હું ઘેર પહોંચ્યો. વેન આઈ વોક ઇન ટુ નાનાઝ રૂમ ટુ વેક હિમ અપ, હું ઘેર પહોંચ્યો ત્યારે હું નાના રૂમમાં તેમને જગાડવા માટે ગયો ત્યારે આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ નાનીઝ બેડ, મેં તેમને નાનીના પલંગ પર સૂતેલા જોયું. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ, હી વોઝ સ્લીપિંગ ઇન નાની ધોતી એન્ડ બ્લાઉઝ. તેમને જગાડવા માટે તેમના ધાબળો ઉચક્યો. હું આઘાતથી દિગ્મૂળ થઈ ગયો. સ્ટન્ડ એટલે દિગ્મૂળ કહી શકાય, ભોચક્કા કહી શકાય, આમ સરપ્રાઈઝ કહી શકાય, સરપ્રાઈઝ થઈ ગયો, આમ દિગ્મૂળ થઈ ગયો કે હી વોઝ સ્લીપિંગ ઇન નાની ધોતીઝ એન્ડ બ્લાઉઝ, તે નાનીએ ચણિયો અને બ્લાઉઝ પહેરીને સૂતા હતા, એવું જણાવે છે. સો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને યુનિટ 4માં બહુ જ ગંભીરતાથી સમજ્યા હશો અને આ ચેપ્ટર સારી રીતે સમજ પડી ગયું હશે. હવે એક વખત ફરીથી આ ચેપ્ટર શાંતિથી રીડ કરજો અને જે આની કોમ્પ્રિહેન્સર છે એને સોલ્વ કરજો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.